દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા 5 અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવો સબ વેરિયન્ટ JN1 જોવા મળી રહ્યો છે. દેશમાં હવે ધીરે ધીરે આ સબ વેરિયન્ટથી સંક્રમિત થતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં વેરિયન્ટથી સંક્રમણના કેસો સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવેલા એક અહેવાલ અનુસાર ગયા મહિને નવેમ્બરમાં જીનોમ સિક્વન્સિંગ દરમિયાન દેશના પ્રથમ 4 JN1 સંક્રમિત કેસ બહાર આવ્યા હતા, પરંતુ આ મહિને આ વેરિયન્ટના 17 દર્દીઓમાં જોવા મળ્યું હતું. આ રિપોર્ટ પર હવે એક્સપર્ટ્સનું કહેવું છે કે આ JN1માં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દ્રષ્ટિએ તે પહેલાના વર્ષોની જેમ મજબૂત નથી. આ વેરિયન્ટ બસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ જાનલેવા નથી. જો કે આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN1નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પોંડિચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.